કચ્છના સવા ગંગા ગામના ગઢવી યુવકોનો કસ્ટોડિયલ ડેથ ઘટનાને પગલે ન્યાયની માંગ સાથે જયપુરમાં આવેદન. સાવરકુંડલાના લોહરાની તેમજ કચ્છના સમાગોગા ગામની ગઢવી યુવકોના કસ્ટોડિયલ ડેથ ઘટનાને પગલે ન્યાયની માંગ સાથે જેતપુરમાં આવેદન. સમગ્ર મામલે તપાસ કરવા કાઠી ક્ષત્રિય સમાજની માંગ. તાજેતરમાં જ સાવરકુંડલાના લોહરા ગામે બનેલી ઘટનાના પગલે ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે, જેના પગલે જેતપુરમાં કાઠી ક્ષત્રિય સમાજ તેમજ કરણી સેનાના નેજવા હેઠળ ન્યાયની માંગ સાથે લોહરા ગામમાં અમરેલી એલસીબી પોલીસ દ્વારા હવાલા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેનો વિડીયો ઉતારતી મહિલા હેમુબેન મહિલા પોલીસ વગર જ મોબાઈલ આંચકી તેમની ધરપકડ કરીને ગુનો નોંધવામાં આવ્યો છે. મહિલાના મોબાઈલમાં 6 સેકન્ડનો વિડીયો પર રેકોર્ડ થયેલો છે, જેથી હેમુબેન પર થયેલી પોલીસ દમદીરી સાથે જેતપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તદઉપરાંત સમાગોગામાં થયેલી ઘરફોડ ચોરીમાં પોલીસે અર્જણ ગઢવી, હરજુ ગઢવી અને શામળા ગઢવીની શંકાસ્પદ આરોપી તરીકે ધરપકડ કરી હતી. પૂછપરછના બહાને ત્રણેય વ્યક્તિઓને 8-9 દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખીને અસહ્ય માર મારવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં ત્રણેય વ્યક્તિને ઢોરમાર મારવામાં આવ્યો હતો, જેને લઈને ત્રણેય યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં 19 જાન્યુઆરીના રોજ અર્જુન ગઢવીનું પોલીસ સ્ટેશનમાં માર મારતા મૃત્યુ થયું હતું. આજે બીજા એક યુવકે પણ દમ તોડી દીધો છે. અમદાવાદ હોસ્પિટલ સંકુલમાં કિડની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હરજુ ગઢવી દરમિયાન 22 વર્ષના હરજુ ગઢવીનું મોત થયું હતું. આ બનાવને પગલે ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદાર પત્રને આવેદન આપવામાં આવ્યું હતું. તમામ આરોપીને ઝડપી સજા કરવા અને મૃતકોના પરિવારજનોને સહાય કરવા માટે માંગણી કરી હતી. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, સાવરકુંડલા. અમે આજે જે 12 તારીખે આવેદનપત્ર આપીએ છીએ, એ તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી લોહારા ગામે જે 26 તારીખે ઘટના બની હતી, કાઠી સમાજના બેન સાથે જે અન્યાય થયો હતો, એ સંદર્ભે જેતપુર કાઠી સમાજ ક્ષત્રિય સમગ્ર ક્ષત્રિય સમાજ સાથે મળી અને આવેદનપત્ર આપ્યું છે કરણી સેનાના નેજા હેઠળ. અને જે કચ્છમાં જે ઘટના બની છે ચારણ સમાજ સાથે, એમના સંદર્ભે પણ બંને આવેદનો અમે આપેલા છે કે અમને આમાં ઝડપથી ન્યાય મળે, ઘટના સ્થળના અધિકારીઓ છે એની સાથે કાર્યવાહી થાય, એમની પાસે ગુના દાખલ થાય, સસ્પેન્ડ થાય અને અમરેલી એસપી સાહેબની બદલી થાય, એના માટે આ બધું અમે માગ્યું છે. આવી રીતે અમારા મુદ્દાઓ છે, વિગતવાર એમાં દર્શાવેલા છે અને એ બંને આવેદનો અમે આપેલા છે. આગામી રણનીતિ એવી છે કે અમને જો 4-5 દિવસમાં ન્યાય નહીં જડે તો સમગ્ર ક્ષત્રિય સમાજ ગુજરાતનો અને અમરેલીના કાઠી ક્ષત્રિય સમાજ બધા સંપૂર્ણ સાથે મળી અને ઘણા બધા સમાજનો ટેકો છે કે ચૂંટણી બહિષ્કાર કરશું. શું નામ તમારું? અજયવાડા.